નીતિન ભાઈ કેમ છો તમે? મજામાં. હા, પણ હવે રિસાયલા નથી ને? હું કદી રિસાતો જ નથી. હું રિસાયલા એને મનાવવા વાળો છું. તો મનાવી લીધા? મેં સેંકડો લોકોને મનાયા છે, અને પક્ષને, સરકારને, અમારા સમાજને વધુ ને વધુ મજબૂત બનાવવાનું કામ હું દાયકાઓથી કરી રહ્યો છું. અચ્છા નીતિનભાઈ, તમે રિસાયા નથી, તમે મનાવી લીધા છે, એટલે હું માનું છું કે તમે અને વિજય રૂપાણી ગુજરાતની દોર સાથે સંભાળો છો. પરંતુ બહુ સિરિયસ આજે ઇસ્યુ આ અમે અમારી ચેનલે લીધો છે, અને એ તમારી, તમને સૌથી યોગ્ય વ્યક્તિ છો કે તમને આ સવાલ પૂછવાની જરૂર છે કે અમે આજે ઉદ્યમીનું સન્માન કર્યું એ સાથે અમે આજે ઘણી ચર્ચા કરી કે ગુજરાત સરકારમાં, ગુજરાતની પોલિસીઝમાં અને ગુજરાતના સમાજમાં ક્યાં કનેક્શન્સ તૂટી ગયેલા છે, અને એને લીધે લઘુ ઉદ્યોગકારો અને મધ્યમ ઉદ્યોગોને કેટલી તકલીફ પડે છે. એ સવાલ પહેલાં મારે તમને એક વાત કરવી છે નીતિનભાઈ, કે તમે જેને અમે બોલી, ગુજરાતી બોલીમાં મહેણાના પટેલ, એટલે નોર્થ ગુજરાતના પટેલના તમે નેતા છો. તમને ખબર છે કે લોકસભાના ઇલેક્શન પહેલાં, એસેમ્બલી ઇલેક્શન પહેલાં ગુજરાતમાં શું થયું? પટેલોએ સખત આંદોલન કર્યું, સફળ આંદોલન કર્યું, અને 500,000 લોકો એક છોકરાના બોલ પર આવ્યા. અને એનું કારણ ટૂંકમાં સમજાવવું હોય તો અત્યારે ટાઈમ નથી, પરંતુ લઘુ અને મધ્યમ ઉદ્યોગો કારણે જે તકલીફ પડે છે એ પણ એક કારણ છે કે હાર્દિક પટેલ જેવો નેતા ઊભો થઈ શકે. અને એ તમારા જ એરિયાના અને તમારા જ વિસ્તારના પ્રશ્નો છે આ, તો તમારે એને જવાબ આપવા બંધાયેલા છો. એ અમે તો બધી બાજુ જવાબ જ આપીએ છીએ, પછી વિધાનસભા હોય, પત્રકાર પરિષદ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય. હું શીલાબેન સાચું કહું, મારા મોબાઈલમાં અત્યારે પણ તમે હાલ જોઈ શકશો. હું બપોરનો મારી કામગીરીમાં હતો ગાંધીનગર, ત્યાંથી હું નીકળ્યો, પછી ઘણા લોકોના મને ફોન આવે છે, અને હું અભિમાનથી નથી કહેતો પણ કહીશ ચોક્કસ કે હું ખૂબ ઓછા લોકો પૈકીનો એક એવો કાર્યકર છું કે કોઈ પણ વ્યક્તિનો ફોન ગમે ત્યારે આવે, સિવાય કે રાત્રે, હું બધાના ફોન લઉં છું. બરાબર. અને બધા જોડે વાત કરું છું. અચ્છા નીતિનભાઈ, એ કહો કે પટેલ યુવાનો નારાજ કેમ છે? તો પછી કોઈ સાચું કારણ આજે આપી દો. કોઈ પટેલો નારાજ નથી. જો પટેલો નારાજ હોત તો તમે જાણો છો કે આ જે શરૂઆત થઈ, તમે કીધું કે આંદોલન થયું, એ આંદોલન પહેલાં સામાજિક રીતે બધાએ સાથે આપીને રહીને કરેલું, એટલે બધા જોડાયેલા. સ્વાભાવિક છે, કોઈ પણ સમાજ, કોઈ પણ વિસ્તાર, કોઈ પણ ગ્રુપ કે કોઈ પણ વ્યક્તિ એ પોતાની લાગણી માગણી રજૂ કરવા, લોકશાહી પદ્ધતિથી પોતાનો વિચાર વ્યક્ત કરવા આંદોલન કરે છે. પહેલાં પણ થતા હતા, અત્યારે પણ થાય છે, અને ભવિષ્યમાં પણ થશે. એ આંદોલન થયા પછી અમે બધાએ સાથે મળી લોકોની લાગણી સમજી અને જેટલું કરવા પાત્ર હતું એ આયોજન અમે કરી દીધું. નીતિનભાઈ, પટેલો યુવાન, પટેલ યુવાનોને અનામત સારું, પટેલોની વાત કરું, પટેલ યુવાનોને અનામત શું કામ જોઈએ છે? સાદી ભાષામાં સમજાવી શકો? જો અનામત, એક તો પહેલામાં પહેલું શિક્ષણ માટે ઓછી ને સરકારી નોકરી માટે વધુ, એવું બધાને રસ છે, એવું મારું અંગત મંતવ્ય છે. કારણ કે સરકારી નોકરી, એક તો એની સિક્યુરિટી પૂરેપૂરી છે. કોઈ ખાનગી કંપનીમાં કામ કરે, કોઈ બીજી અન્ય સંસ્થાઓમાં કામ કરે, તો યોગ્ય કામ ના કરે, સમયસર કામ ના કરે, પૂરતું કામ ના કરે, પ્રમાણિકતાથી કામ ના કરે, તો એવા વ્યક્તિને એમના માલિક, એમના મેનેજરો, મેનેજમેન્ટ એ નોકરીમાંથી છૂટા કરે છે. બહુ બહુ તો લેબર એક્ટ પ્રમાણે જે વળતર ચૂકવવાનું હોય એ ચૂકવી આપે છે. પરંતુ આપણા ત્યાં જે પદ્ધતિ છે કે એકવાર સરકારમાં કોઈ વ્યક્તિ કર્મચારી તરીકે, અધિકારી તરીકે પસંદ થઈ ગયા,
પછી એ વધારે કામ કરે, ઓછું કામ કરે, પ્રમાણિકતાથી કરે, ઓછી પ્રમાણિકતાથી કરે, વિવેકથી કરે, શિસ્તથી કરે કે ના કરે, એ 58 વર્ષે રિટાયર થાય ત્યાં સુધી એમને છૂટા કરવાનું કાયદા મુજબ નિયમો છે. એટલે બધા જ વર્ગ, એકલા પટેલો નહીં, દરેક વર્ગ, દરેક સમાજ પહેલી પ્રાયોરિટી સરકારમાં નોકરી નહીં આપે છે. અત્યારે બધા એમ કહીએ છે બેન કે ફલાણી નોકરીમાં 50,000 અરજી આવી, 1,00,000 અરજી આવી. વાત સાચી, પણ 1,00,000 લોકો બેકાર નથી હોતા. એ 1,00,000 લોકો ક્યાંય ને ક્યાંય ખાનગી ક્ષેત્રમાં પોતાના વ્યવસાયમાં, પોતાના ધંધામાં કામ કરતા હોય છે. પણ સારી ઓપોર્ચ્યુનિટી મળે, સારી તક મળે તો બધા સરકારમાં પણ અરજી કરે છે. એટલે જે અરજી કરે છે એને કામ નથી એવું માનવાનું સહેજ પણ કારણ નથી. પણ વધુ સારું કામ મળે, વધુ સારી તક મળે એ માટે બધા પ્રયત્ન કરતા હોય છે. હું તમને બેન એ પણ કહીશ, મારો જે બહુ મોટો અનુભવ છે કે દાખલા તરીકે સરકારમાં ચીફ ઓફિસરની નોકરી છે, વર્ષોથી કામ કરે છે, પણ ડેપ્યુટી કલેક્ટરની જગ્યાઓની ઇન્ટરવ્યૂ હોય અથવા DYSP ના ઇન્ટરવ્યૂ હોય તો ચીફ ઓફિસર હોય, નાયબ મામલતદાર હોય, ચાલુ સરકારી કાયમી નોકરી હોય તો એ DYSP બનવાનો, ડેપ્યુટી કલેક્ટર બનવાનો એ પ્રયત્ન કરવાનો અધિકાર છે. તો ચાલુ નોકરીએ બીજી જગ્યાએ પણ એ અરજી કરે છે. એટલે એવું નથી કે બેકાર છે, બરાબર છે. પણ જોબની તક વધુ હોત અને યોગ્ય હોત તો કદાચ આ અનામતનું આંદોલન થયું જ ન હોત. એ વાત યોગ્ય નથી. આજે ખેતી કામમાં પણ ગામડામાં તમે ગમે તે ખેડૂતને જઈને પૂછો તો જોઈએ તેટલા ખેતી કામમાં કામદારો મળતા નથી. હવે કોઈને ખેતીના કામમાં, પશુપાલનના કામમાં જ્યાં સારી આવક મળી શકે છે, સ્વતંત્ર વ્યવસાય કરી શકે છે, પણ બધાને મોટે ભાગે હવે ઓફિસ વર્ક જોઈએ છે, વ્હાઇટ કોલર જોબ જોઈએ છે, ફોન ઉપર બેસીને વાત કરીએ એવું કામ જોઈએ છે, મહેનત કરવાનું, ગામડામાં ફરવાનું, પરસેવો પાડવાનો, ખેતી સાથે સંકળાયેલું કામ કરવું એવું ઓછું પસંદ કરે છે. એટલે અમારા અનેક ખેડૂતોના દીકરાઓ પણ 25-50 વીઘા જમીન હોય તો એ જમીન બીજાને વાવવા આપે છે, બીજા એનું ખેતી કરે છે. પણ એ ખેડૂત 50 વીઘા જમીનના માલિકના છોકરાઓ પણ પોતાની જમીન નથી ખેડતા, પણ નોકરી માટે પ્રયત્ન કરે છે. એટલે તમે માનો છો કે દબાણ બહુ વધી ગયું છે? ચોક્કસ. અને આમાં ગુજરાત પૂરતું નથી, આખા દેશની આ અત્યારે પરિસ્થિતિ છે. બધાને કોઈ તડકામાં, કોઈ ઠંડીમાં કે કોઈ ખુલ્લા વિસ્તારોમાં કામ કરવું બહુ ગમતું નથી. ફેક્ટરીઓમાં કામ થાય, ઓફિસોમાં કામ થાય, સારી રીતે કામ થાય, મર્યાદિત સમયમાં કામ થાય અને જોબ સિક્યુરિટી પૂરેપૂરી મળે એનો દરેક પ્રયત્ન કરે અને કરવાનો અધિકાર છે. બરાબર. નીતિનભાઈ, આજે ઘણી ચર્ચા થઈ હતી આ ઇવેન્ટમાં, અને એમાં એક વાત, બે ત્રણ વાતો જે બહાર આવી એમાં મુખ્ય વાત એ છે કે સરકારની પોલિસીસ તો છે નાના ઉદ્યોગો માટે, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશનમાં પ્રોબ્લેમ છે અને ખૂબ કરપ્શન પણ છે. અને બીજું, પહેલાં તમને નથી લાગતું કે તમારે આ વાતને સિરિયસલી લેવી જોઈએ કે પોલિસીને શું કરવાના, એનાથી તો કંઈ કમાણી નહીં થાય, ઇમ્પ્લિમેન્ટેશન એફિશિયન્સી તમારી બહુ ઘટી ગઈ છે? જુઓ, આપણે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત જ્યારથી શરૂ કર્યું ત્યારે અનેક મેગા ઇન્ડસ્ટ્રી એ ગુજરાતમાં આવી છે, અને જ્યાં મોટા ઉદ્યોગો હોય ત્યાં સ્વાભાવિક નાના અને મધ્યમ ઉદ્યોગની ફરજિયાત એ લોકોને જરૂર પડે. હું તમને બેચરાજી વિસ્તારનો દાખલો આપું કે જ્યાં સુઝુકી કંપની આવી છે, દુનિયાની મોટામાં મોટી મોટરસાયકલ સ્કૂટર ઉત્પાદન કરતી જાપાનીઝ હોન્ડા કંપની આવી છે. આ બધી કંપનીઓ મેઇન સ્પેરપાર્ટ, એન્જિન વગેરે એ બનાવે, પણ નાની નાની જે પાર્ટ્સ છે, ઇન્સેનરી જે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત છે એ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં એ વિસ્તારમાં આવી ચૂકી છે, શરૂ થઈ ચૂકી છે.
એટલે જ્યાં મોટો ઉદ્યોગ હોય ત્યાં નાના ઉદ્યોગો આપોઆપ આવે, કારણ કે મોટા ઉદ્યોગ બધું જ ના બનાવી શકે, એમને નાના ઉદ્યોગની જરૂર પડે જ. એટલે મોટો ઉદ્યોગ આવવા સાથે આ ઉદ્યોગ મોટા પ્રમાણમાં આપણા ત્યાં વધી રહ્યો છે અને એનો લાભ આ ઉદ્યોગ ક્ષેત્રને મળે એ માટે અમે નવી સબસિડીઓ, પારદર્શકતા, ઓનલાઈન, હમણાં તમે જાણો છો કે નવી જીઆઈડીસીની પણ અમે મંજૂરીઓ આપી, સસ્તા ભાવે જીઆઈડીસીને જમીન મળે તો જીઆઈડીસી પણ સસ્તા ભાવે નાના ઉદ્યોગપતિને, લઘુ ઉદ્યોગકારને જમીન ફાળવી શકે એ પણ અમે અમલમાં મૂકી દીધું. આ બધું અમે કરી રહ્યા છીએ. પરંતુ છતાં પણ એક વાત તો પાક્કી લાગે છે, કારણ કે નહીં તો આટલા બધા પ્રશ્નો ના આવ્યા હોત, કે તમે વન વિન્ડો સિસ્ટમ હજી યોગ્ય રીતે ચલાવી શક્યા નથી. ફાઇનાન્સ જીઆઈઆઈસી બંધ છે, જીઆઈડીસી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ઇસ્યુઝ છે, ગુજરાત જે ફાઇનાન્સ કોર્પોરેશન હતી એ બંધ પડવાની છે. એટલે અત્યારના વન વિન્ડો સિસ્ટમ જો નાના માણસો, જે મોટા ઉદ્યોગપતિઓને તમે મદદ કરો છો, એવી જો નાના માણસોને કરી શકો તો વધારે ફાયદો થશે. તો પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈએ નાના ઉદ્યોગપતિ, પાછળ બહુ અવાજ આવે છે, નાના ઉદ્યોગપતિ અને ખૂબ નવા આજે એન્જિનિયર થયા, આજે ડિપ્લોમા એન્જિનિયર થયા, આઈટીઆઈ કર્યું, એવા લોકોને પોતાનો નાનો મોટો ધંધો કરવા માટે સ્કિલ ઇન્ડિયા અંતર્ગત જે મુદ્રા યોજના શરૂ કરી છે એમાં લાખો લોકોને અત્યાર સુધી આપણે ગુજરાતમાં નાની રકમથી માંડીને મોટી રકમની લોન મળી ચૂકી છે. અને એ ઉદ્યોગકારો જે સાહસિક છે, નવા ઉદ્યોગ સાહસિક છે, એ મોટા પ્રમાણમાં અત્યારે એમના ઉદ્યોગમાં આગળ વધી રહ્યા છે. આજે પણ આપણે જોયું કે આપે જે સન્માન કર્યું એ બધા જ મોટા ભાગે યુવા ઉદ્યોગપતિ હતા, નવા ઉદ્યોગપતિ છે. એમની સાહસ, એમનું આવડત અને એમની મહેનતથી એ આગળ વધી રહ્યા છે. તો આ બધું જ આપણે કરી રહ્યા છીએ. નિધિભાઈ, કોઈ પણ નાના ઉદ્યોગપતિઓને મળીએ ને તો એ લોકો હંમેશા એક ફરિયાદ કરે, પેમેન્ટના ઇસ્યુ. સરકારમાંથી પણ એ લોકોને પેમેન્ટ કઢાવતા દમ નીકળે છે અને પ્રાઇવેટમાં પણ. રો મટીરિયલ સપ્લાય કરનારા હંમેશા નાના માણસો હોય, અને એ નાના માણસ, તમને નથી લાગતું કે તમારા લેવલે કશું ઇન્ટરવેન્શન થવું જોઈએ? જો અમે અમારું જે કામ છે કેવી રીતે કરીએ છીએ, દાખલો આપો, જીએસટીનો આપણો જે નવો કાયદો આવ્યો એમાં ગુજરાતમાં અને જીએસટીના કાયદામાં શરૂઆતમાં નાના લઘુ ઉદ્યોગ માટે ટેક્સનું સ્ટ્રક્ચર ઊંચું હતું. જેવું જીએસટીએ આ કર માળખું જાહેર કર્યું એ પછી આખા ગુજરાતના, પછી રાજકોટ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે સુરત હોય, ત્યાંના નાના લઘુ ઉદ્યોગોએ રાજ્ય સરકારમાં અનેક રજૂઆતો કરી અને આપણે આ બધા જ ઉદ્યોગકારો વતી જીએસટી કાઉન્સિલમાં જે રજૂઆતો કરી, માનનીય વડાપ્રધાનશ્રીએ જે મદદ કરી, માનનીય અમિત શાહે જે મદદ કરી, એ બધાના કારણે, મુખ્યમંત્રીશ્રીના વિજયભાઈના આગ્રહના કારણે ભારત સરકારે નાના નાના ઉદ્યોગો ઉપર જે અગાઉનું કર માળખું હતું એ ઘણું હળવું કર્યું. એટલે મોટા પ્રમાણમાં આપણે નાના અને લઘુ મધ્યમ ઉદ્યોગને ટેક્સ માળખામાં પણ રાહત આપી છે. એટલે જ્યાં જે થઈ શકે એ બધું જ આપણે કરીએ છીએ. નિધિભાઈ, મોટી ફરિયાદ એ પણ આવે છે કે વિજય મલ્યા અને એ બધા કેસીસ થયા છે, નીરવ મોદી ને ચોકસીના, મેહુલ ચોકસીના, એ પછી બધા કે નાના માણસના જે દેવા હોય છે એના માટે તો સહકારી મંડળીથી માંડીને બેંકોથી માંડીને બધા પાછળ પડે છે, અને મોટા માણસોના એનપીએ ને જો મોટા ભાગના લઘુ ઉદ્યોગકારો, એ મારી સમજ પ્રમાણે, જાણકારી પ્રમાણે, એકલા રાષ્ટ્રીયકૃત બેંકો પર આધારિત નથી. ગુજરાતની સહકારી બેંકો બહુ સક્ષમ છે, બહુ મોટી છે. આ સહકારી બેંકોમાં જે તે શહેરમાં, તાલુકામાં જે નાના લઘુ ઉદ્યોગકાર ધંધો સ્થાપવા ઈચ્છે છે, કારખાનું, ફેક્ટરી નાખવા ઈચ્છે છે, એમને કોઓપરેટિવ બેંકો પણ સારા એવા મોટા પ્રમાણમાં ધિરાણ આપે છે, મોટી બેંકો પણ ધિરાણ આપે છે, અને પોતે બેંકો
એ વધુ ને વધુ ભારત સરકારની પણ સીધી દેખરેખને કડક સૂચના છે કે ખેડૂતોને, પશુપાલકોને અને નાના લઘુ ઉદ્યોગકારોને દરેક બેંકો ફરજિયાત મોટા પ્રમાણમાં ધિરાણ આપે. અને અમે ગુજરાત સરકારમાં પણ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેંકોની એક અમારી જે કમિટી છે, બધી જ શિડ્યુલ બેંકોમાં આવી જાય છે, એની વર્ષમાં 2-3 વખત રિવ્યૂ મિટિંગ રાખીએ છીએ. ગુજરાતમાંથી જે થાપણો મેળવે છે ડિપોઝિટો, એનું મોટું ધિરાણ ગુજરાતમાં જ થાય એનો અમે સતત પ્રયત્ન કરીએ છીએ. નીતિનભાઈ, તમને 2-3 સવાલ તો ખાસ તમારા કરંટ પોલિટિક્સ માટે પૂછવા જોઈએ. એક તો તમને નથી લાગતું, તમને નિરાશા નથી થઈ કે માત્ર 99 સીટ મળી, 182માંથી 99? અને હા, અમે અને તમારા પ્રયત્નો ક્યાંક ઓછા પડ્યા? અમે તો ખૂબ મહેનત કરીએ છીએ અને કરવાના છીએ. મેં અગાઉ કહ્યું એમ, કોંગ્રેસે આઝાદી પછી પહેલી વખત જે અપપ્રચારનું રાજકારણ શરૂ કર્યું, અંગ્રેજો જેમ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ હતી, એમ કોંગ્રેસે પણ દરેક જ્ઞાતિઓ, દરેક જાતિઓ, દરેક વિસ્તાર બધાને જુદું જુદું કહી, બધાને એક સરખું કહે તો બરાબર છે, પણ દરેકને જુદી જુદી રીતે ઉશ્કેરી જે આંદોલનો કરાયા, જે અપપ્રચાર કર્યો, આખા ગુજરાતને આંતર વિગ્રહ થાય, જાતિવાદ આધારે વિગ્રહ થાય એવું જે વાતાવરણ ઊભું કર્યું, એ બધા વાતાવરણને નિષ્ફળ બનાવી અને અમે સરકાર બનાવી. પરંતુ નીતિનભાઈ, એ વાત સાવ સાચી નથી. ચૂંટણી પહેલાં, ચૂંટણી દરમિયાન ને ચૂંટણી પછી એ જ જ્ઞાતિવાદી નેતાઓને તમે લીધા છે, છેલ્લે છેલ્લે કુંવરજીભાઈને લીધા. નહીં, અમે તો હજુ દરેક નાવ કરીએ છીએ, જેમને જેમને ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતોમાં એમને પોતે માનતા હોય. ભારત એક દેશ છે, અમારી જે પોલિસી છે એમાં માનતા હોય, એ બધાને અમે ભાજપમાં આવકારીએ છીએ. કોઈ વ્યક્તિ કોંગ્રેસમાં માનતા હોય, કોંગ્રેસથી દુઃખી હોય, કોંગ્રેસની નીતિઓથી દુઃખી હોય, કોંગ્રેસના નેતાઓથી દુઃખી હોય અને એમને આશાનું કિરણ દેખાય કે માન્ય નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને ભારતીય જનતા પક્ષની અમારી સરકારો એ દરેક જ્ઞાતિ જાતિ સમાજનો સર્વાંગી વિકાસ કરે છે, સૌનો સાથ સૌનો વિકાસ, એ સૂત્રને અમે સાર્થક કરીએ છીએ, તો એ ભાજપમાં આવે તો અમે આવકારીએ છીએ. પણ 99 સીટના જો આપણે લોકસભામાં બદલીએ તો તમને 16-17થી વધારે ના આવે 26માંથી? મેં અગાઉ પણ કહ્યું કે કોંગ્રેસે ઉભો કરેલો એક ખરાબમાં ખરાબ સમય હતો, વિકટમાં વિકટ સમય હતો, એટલે એ સમયને અમે પાર કરી દીધો, એનાથી અમે ઉપર નીકળી, એમાંથી ઉભરીને સરકાર બનાવી છે. એટલે ગુજરાતની પ્રજાએ ફરી પ્રસ્થાપિત કર્યું કે અમને ભારતીય જનતા પક્ષમાં વિશ્વાસ છે, ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં વિશ્વાસ છે, ભારતીય જનતા પક્ષની વિકાસની નીતિમાં કામગીરીમાં રસ છે, એટલે પ્રજા અમારી સાથે જ રહેશે. સમય ઓછો છે, છેલ્લો સવાલ. તમે વર્ષોથી અહીંયા ચૂંટાતા આવ્યા છો અને મિનિસ્ટ્રીમાં તો હંમેશા રહ્યા છો, ઘણો લાંબો સમય તમે મિનિસ્ટર છો, તમને ગુજરાતનો લાંબો અનુભવ છે, તો હવે પછી દિલ્હી જો લોકસભામાં ઉભા રહેશો? મને આનંદ છે, લોકસભા લડશો. 1990થી હું ધારાસભ્ય છું, એક ટર્મ બાકી કરતા આજ સુધી ધારાસભ્ય તરીકે મેં કામ કર્યું છે. ગુજરાતમાં પહેલામાં પહેલી 1995માં માન્ય કેશુભાઈના નેતૃત્વમાં જે ભાજપની સરકાર બની, એ વખતે હું નાની ઉંમરનો હતો, 39 વર્ષનો. એ વખતે પક્ષે અમારા નેતાઓએ મને કેબિનેટ મંત્રી તરીકેની કામગીરી જવાબદારી સોંપી હતી. ત્યારથી મારી આજ સુધી ગુજરાત સરકારમાં બધા જ અમારા સન્માનીય મુખ્યમંત્રીઓ સાથે કામ કરવાનો મને લાભ મળ્યો છે અને મારો અનુભવ, મારી પક્ષની કામગીરીનો અનુભવ, સંગઠનનો અનુભવ, હું મહેસાણા જિલ્લા ભાજપનો પણ સંગઠન પ્રમુખ રહી ચૂક્યો છું, એટલે સંગઠન. તમારી મહેસાણાની ટિકિટ પાકી? બધી જગ્યાએ હું છું
અને અહીંયા મારું કામ અત્યારે હું બરાબર રીતે કરી રહ્યો છું. દિલ્હી નથી જવું? અત્યારે હું મારી કામગીરી બરાબર કરી રહ્યો છું. થેન્ક યુ સો મચ નિતિનભાઈ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ.